દરેક સ્પર્ધકને આપણે સાધનમાં એક ડીશ, એક પેપર ને એક પેન આપીશું અને એમને દોરવા માટે આવી એક આકૃતિ આપીશું જે ગોળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણમાંથી બનેલી હશે. હવે રમત આવી રીતે છે, એમના માથા ઉપર ડીશ અને પેપર રહેશે અને એમને સ્ટાર્ટિંગ લાઇનથી એન લાઇન વચ્ચે વોકિંગ કરતાં કરતાં ચિત્ર દોરવાનું છે. એન લાઇન પૂરી થાય ત્યાં સુધીમાં જો એ લોકો ચિત્ર દોરી રહે માથા પર તે વિજેતા કહેવાશે. પછી આપણે જોઈશું કે કોનું ચિત્ર વધારે સારું દોરાયેલું છે. તો રમત નિહાળીએ, રેડી સ્ટાર્ટ. ચિત્ર દોરવાનું છે અને જોઈને પણ તમે દોરી શકો છો, પણ એન લાઇન પૂરું થાય ત્યાં પહેલાં તમારું ચિત્ર દોરાઈ ગયેલું હોવું જોઈએ. એક એન લાઇન પાસે પહોંચી ગયા. હજી બીજા મિત્ર, જે સારું ચિત્ર દોરશે તે જીતેલા કહેવાય. એક સ્પર્ધક પોતાનું ચિત્ર આપણે જોયું તો આવી રીતે એમણે ચિત્ર બનાવ્યું છે. ઓહો, મિતાલી બેને તો જો ચિત્ર બનાવ્યું છે. આ હા હા હા, વાહ ભાઈ વાહ. ઓહો, વ્રજભાઈએ પણ એમની સ્પર્ધા પૂરી કરી અને રુદ્રભાઈએ પણ, વાહ રે વાહ. હવે આપણી વચ્ચે આવે છે ધૃતિક, આવ્યા એમનું પણ ચિત્ર જુઓ. વાહ, ચારે સ્પર્ધકોએ અલગ અલગ પ્રકારના ચિત્ર આપણી વચ્ચે બનાવીને સ્પર્ધા પૂરી કરી. ચારેને ખૂબ ખૂબ અભિનંદન. આવું ચિત્ર આપણા સ્પર્ધકો દોરશે. રેડી, ચાર આકાર છે, ગોળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ. સ્ટાર્ટ. બીજાથી પકડી રાખ, ડીશ બીજાથી પકડી રાખ અને ડ્રો કરતા જવાનું છે. હા, ઊભા રહીને પણ કરી શકાય એવું કંઈ જરૂરી નથી. આપણું અંતર પૂરું થાય તે પહેલા ચિત્ર દોરાઈ જવું જોઈએ. અંતરની બહાર નીકળી જાય એટલે અહીંયાથી તમારું, ચાલો બતાવો. જય ભાઈ, જય ભાઈ, જય ભાઈ બનાવ્યું છે એમનું ચિત્ર. આવું કઈ કઈ બનાવ્યું બનાવ્યું રુદ્રભાઈ લાલ કલર નું ચિત્ર આવું બનાવ્યું.